नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच गणित में तमे आज जोशो तो कि तमारे जे प्रवृत्ति आपेली थी ए आपने जोईए। एक तो तमने मैं कोयडा कीधा था, वच्चे जे बाकी आपणे राख्या था, तेमज तमारी पाठ्यपुस्तक में जुओ पेज नंबर 32 उपर अने पेज नंबर 31 उपर तमने आपेली छे, ए आपणे आज जोई लईए, तेमज जे कोयडा छे एने जोई लईए। तो जुओ पेज नंबर 32 पर तमने पहला कीधु छे कि ए विमानमां खूणा, कागळना विमानमां खूणा। तो आपणे पहला ए जोईए क्रमशः एमां शुं कीधुं छे, तो कि एक कागळ चोरस छे, कागळ छे एनो टुकड़ो लो, तो आपणे अहींया चोरस कागळनो टुकड़ो लीधो छे। बीजा नंबरमां कीधुं छे तेने अर्धो गळी वाળो अने खोलो। हवे एने शुं करवानुं, अर्धो एटले कि वચ્ચોવચ તમારે આ રીતે વાળવાનું છે। તો અહીંયા તમે વાળી દીધું, આપણે વાળી દીધું, હવે શું કરવાનું છે, હવે એને ખોલી નાખવાનું। તો અહીંયા તમે ખોલશો, જો આ જે ગળી ગળ પડે છે તમારી, અહીંયા ગળ પડે એને વ્યવસ્થિત આમ જરાક કરવાનું એટલે તમને દેખાશે। પછી તમારે આને ખોલી નાખવાનું છે। પછી શું કરવાનું છે, તો ત્રીજામાં કીધું છે ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો જેથી કાગડાઓ દેખાય। તમને ચિત્રમાં કાગળ કેવો દેખાય એ તમને કીધું છે, તો ક્યાંથી વાળવાનું છે, તો કે અહીંયાથી ખૂણામાંથી લઈ અને વચ્ચોવચ જ્યાં તમારી ગળ પડતી હતી, જ્યાં વચ્ચેથી આપણે વાળ્યો હતો, ત્યાં આ મુજબ તમારે કાગળને ખૂણાથી વાળી દેવાનો। એક સાઈડ વાળ્યો છે, હવે તમારે બીજી બાજુ પણ એવી જ રીતે ગળ પડે, ખૂણો પડે એ રીતે તમારે ત્યાં વાળી દેવાનું રહેશે। જો આ બધામાં તમારે ખૂણો દેખાય છે કાગળના વિમાનમાં ખૂણા, તો કે અહીંયા બધી ખૂણા બને છે એ જ જોવાનું છે આપણે। મેઇનલી શું તમારે વિમાન બનાવતા શીખવાનું છે, પણ અહીંયા ખૂણા બને ને વિમાનમાં, જે ત્રિકોણ જે આકારમાં જેમ તમને અહીં ખૂણા જોવા મળે છે, એ જ ખાલી જોવાનું કે ખૂણા બને છે કે નહીં, રેડી। તો અહીંયા પી ભાગ આ થશે અને ક્યુ ભાગ આ નીચેનો થશે, તમારો બુકમાં કીધું એમ। હવે હા, ચાર નંબરમાં જુઓ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એમાં ઝીરો આપ્યું છે કે લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે, મતલબ કે જે લીલો ભાગ છે અહીં તમે બુકમાં જોશો એટલે બે ભાગ થઈ ગયા છે, ઉપર તમારો અહીંયા ગ્રીન ભાગ છે અને નીચે છે એ કે છે ગ્રે કલર જેવો છે। તો હવે એ શું કરે છે કે જે આ ગ્રીન ભાગ છે એને એ આ મુજબ વાળે છે, વાળે છે આ મુજબ એને વાળી દેવાનું। હવે આ ક્યુ ભાગ રહેશે। પછી પાંચ નંબરમાં એમ કહે છે લંબચોરસના ઉપરના બે ખૂણાને તૂટક રેખાઓથી ગળી વાળો। અહીંયા એને શું કર્યું છે, તો કે અહીંયાથી એને વાળ્યું છે એટલે કે આ ભાગ, તમે અહીંથી જુઓ સ્કેલ લઈને અહીંયાથી જે ખૂણાથી તમારો આ ભાગ અહીંયા થતો હોય, આ ભાગને વાળ્યો છે, અહીંયાથી જે ખૂણો બને છે એ ભાગને સીધે સીધું જોવાનું, રેડી। હવે એ બંને ભાગને શું કરી દેવાના છે, તમારે વાળી દેવાના છે। અહીંયા પણ વાળી દેવાનું બની ગયો તમારો, જે જુઓ અહીંયા તમે જોશો એટલે તમારે એવો ભાગ બની જશે, થઈ ગયો આના જેવું, તમારે અહીંયાથી જે ભાગ બને મળે છે એ મુજબ તમે જોશો તો તમને તમારું વિમાન જે બને છે તમારું, એમાં તમને જે છ નંબરનો સ્ટેપ છે એમાં જુઓ બની ગયું એવું તમારું। પછી શું કરવાનું છે, તો કે કાગળને ઉલટાવી દો અને તૂટક રેખા સાથે અડધી ગળી વાળો। હવે શું કરવાનું છે, તો કે કાગળને ઊંધો કરવાનો છે, જે તમને અહીં કાગળ આપણે બન્યું આ મુજબ તમારું બન્યું એને તમારે આમ ઉલટાવી દેવાનો છે। પછી શું કરવાનું છે, તો કે આ મુજબ એને વાળવાનું, આ વળી જાય પછી શું કરવાનું છે, તો કે વળી ગયા પછી જે તમારો આ ભાગ છે, આ ભાગ નહીં જે આ વચ્ચેનો ભાગ છે, ત્યાંથી તમારે પતલી પટ્ટી જેમ તમારે આમ વાળવાનું, કોઈ પણ બાજુ વાળો તમે આમ વાળવાનું। હવે તો કે હવે આપણે એ વિમાનને ખોલી નાખીએ, ચલો થઈ ગયો તમારો ભાગ જે વચ્ચેનો ભાગ છે, બની ગયું તમારું વિમાન। જુઓ તમારી બુકમાં કે હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો। આપણે એમાં ધારને એવું નથી કીધું, પણ તમને મેં કીધું કે આ મુજબ છે જે કાગળ એને આમ વાળી
અને પછી વચ્ચેની જે પટ્ટી છે એને વાળી દો એટલે તમારું આ વિમાન તમને તૈયાર થશે। તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે પાંખ બનાવો, તમારું વિમાન ઉડવા માટે તૈયાર થઈ જશે। થઈ જશે, જુઓ જોઈ બની ગયું તમારું વિમાન। એના જેવું જ છે છેલ્લું, જો ચિત્ર છેલ્લું જે ચિત્ર છે એમાં જુઓ, આવું વિમાન તમારે બની જવું જોઈએ। રેડી? તો આ તમારી હતી પેજ નંબર 32 પરની પ્રવૃત્તિ। તો કે જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45° અને 90°ના ખૂણા ક્યાં રચાય છે તે શોધો। હવે તમે વિમાનને જ્યારે ખોલશો, પાછું આપણે એને ખોલીએ કદાચ, તો કઈ જગ્યાએ 45°ના ખૂણા રચાય છે અને ક્યાં 90°ના ખૂણા રચાય છે એ તમારે કહેવાનું છે। તમે તમારું વિમાન જે છે કાગળ એ આ રીતે ખોલશો એટલે તમને આ જ્યાં ગળ પડે છે ત્યાં તમે ડોટેડ લાઇન વડે લીટી દોરી, એવું નહીં ફરજિયાત કે તમને બધી જગ્યાએ તમે જોઈ શકો, જ્યાં તમને એવી દેખાય છે ડોટેડ લાઇન ત્યાં તમે આ રીતે સીધી લીટી દોરી અને જોઈ શકશો કે તમે આ ખૂણો બને છે ને, જુઓ અહીંયા જે એ 45 ખૂણો બનશે। માપ નથી કહેતી, અંદાજિત માપ કીધું આપણે કે આ 45નો, કારણ કે એ કેવો છે તો કે મેં તમને કીધું છે એલ હોય એટલે એ કેટલો થયો કહેવાય કાટકોણ, કાટકોણ એટલે 90, પરંતુ જ્યાં તમારે એલ જે એલથી નાનો ખૂણો હોય એ હંમેશા કેવો હશે કાટકોણથી નાનો, તો અહીંયા કાટકોણથી નાનો ખૂણો છે એનો મતલબ 90 અથવા 45 કીધું છે, તો આ ખૂણો કેટલો હશે 45નો બનતો હોય। અહીંયા આપણે માપ લઈને કર્યું નથી વિમાન, પરંતુ આ તો તમને સમજવા માટે કે ખૂણા કઈ રીતે છે, તો કે આ ખૂણો છે તો એ ખૂણો કેટલો હશે 90, કારણ કે એલ બને છે, જુઓ દેખાય છે। તો આ મુજબ તમને ખૂણા અને આકાર, કે આપણે કોઈ પણ આકાર છે એમાં ખૂણાની જે માહિતી તમારો પાઠ છે એમાં સમજ મેળવવાની હતી વિમાન દ્વારા, તો આપણે એ જોઈ લીધું। હવે તમારી જે પેજ નંબર આગળ આપેલી છે 31માં એ પ્રવૃત્તિ જોવાની છે, તો એ આપણે જોઈ લઈએ। એમાં શું કીધું છે તો કે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, એક ગોળાકાર કાગળમાંથી જે કાર્ડબોર્ડ આપણો પ્રોજેક્ટ પેપર હોય એમાંથી પણ ચાલે એવું તમારે એક કાગળ વર્તુળ કાપવાનું છે। બીજું કીધું છે કે તેની અડધી ગળી વાળી દો, મતલબ આમ વચ્ચે તમારે અડધું વાળી દેવાનું છે। ચલો વાળી દીધું, તમે અહીંયા ગળ પાડી દીધી, તેને ફરીથી ચોથા ભાગમાં ગળી પાડો, મતલબ પાછું તમારે આ રીતે વાળી દેવાનું છે। ચલો એ પણ આપણે વાળી દીધું, આવું થઈ જશે। હવે તેને ફરીથી વાળો, તો હજુ આપણે એને વાળી દઈશું તો આવું બની જશે। હવે શું કરવાનું 5મા સ્ટેપમાં, તો કે એ કાગળને ખોલો, તો આપણે હવે એ કાગળને ખોલીએ। ચલો તમને આવી રેખા દેખાશે, જુઓ કાગળ ખોલશો એટલે તમને આ દેખાય છે, અહીંયા જે ચિત્ર છે તમારું એમાં તમને આ મુજબ દેખાય છે, જુઓ ડોટેડ લાઇન છે, તો એને આપણે કરી દઈએ। જ્યાં તમે વાળ્યું હશે કાગળને ત્યાં તમને આ ડોટેડ લાઇન જોવા મળશે। બની ગયું તમારું આવું ચિત્ર, જે તમારી 5મા નંબરના પોઈન્ટમાં સામે આકૃતિ છે એમાં જુઓ છે આવું, તો કે આવું બની જાય। પછી હવે બતાવ્યા પ્રમાણે 0, 45, 90 અને 180 દર્શાવો, તમારી બુકમાં જે બતાવ્યું છે એ જ મુજબ હું અહીંયા બતાવું છું, જોજો। તો કે તમે અહીંયાથી જોશો વચ્ચે તમારું જે મિડલ પોઈન્ટ છે ત્યાંથી તમારે ઉપર તમને 90° બતાવવાના કીધા છે, તો આપણે એને 90° કહીએ। હું પેનથી લખું એટલે તમને દેખાશે, તમે પેન્સિલનો ઉપયોગ કરી શકશો। પછી તો કે એની બાજુમાં છે 45°, મતલબ 90ના અડધા કેટલા થાય 45, આખું શું થાય 0 થી 180નો ખૂણો, આ યાદ રાખવાનું, જે પટ્ટી છે તો આટલો કોણ કેટલો હશે જે અહીંયા ખૂણો બને ને અહીંયા આટલો, એ કયો ખૂણો થશે તો કે 180નો ખૂણો, પણ આટલો ખૂણો છે ખાલી આટલો જ ખૂણો, તો એ કેટલો થશે 90°નો, પરંતુ આટલો ખૂણો છે એ કયો થશે 45°નો। જુઓ પછી તેને એક જૂના કાર્ડબોર્ડ જે કાર્ડ પર ચોંટાડો, જૂનું જાડું એક ઉઠવું હોય એની ઉપર આને ચોંટાડી દેવાનું છે। પછી કીધું છે કે કેન્દ્રમાંથી એક કાંટો દોરો,
હવે અહીંયાથી તમારે એક કાંટો દોરવાનો છે અને નવમું કીધું છે કે જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો જેથી મુક્ત રીતે ફરી શકે। અહીંયા કાંટો દોરવાનો કીધો છે પણ હું તમને એ કાંટો લગાવી દઉં એટલે તો તમને અહીં દેખાય એટલા માટે ઝીરો સુધીનો કાંટો કીધો છે તો એ કાંટો આપણે આ રીતે કહી શકીએ। પછી કીધો છે કે બીજો કાંટો છે એ મુક્ત રીતે લટકાવવાનો છે તો આ મુજબ છે। અહીંયાથી થોડોક નીચો રાખો એટલે દેખાય તમને ઉપર 90 લખ્યા છે। રેડી? તો અહીંયા આપણે પિન ચાચલી પિનથી આપણે એને લગાવી દઈએ। ચલો તમે જોઈ શકો છો તો તમારી અંશ ઘડિયાળ તૈયાર થઈ ગઈ છે। અંશ ઘડિયાળ થઈ કારણ કે ખૂણાવાળી ઘડિયાળ 90 અંશ, 45 અંશ, 0 અંશ, 180 અંશ એ મુજબ બની ગઈ। પછી નીચે પ્રશ્ન પૂછ્યા છે કે તમારી અંશ ઘડિયાળ તૈયાર છે ત્યાર પછી અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટખૂણો માપો અને કાટખૂણાનું માપ કેટલું છે એ પણ કહેવાનું છે। જે તમારા કંપાસ બોક્સમાં આવે છે અમુક ચિત્ર કંપાસ બોક્સમાં જે માપ માટે આવે ખૂણા માપવા માટેનું આવે છે ને એની વાત કરી છે તો કે એનું માપ કેટલું હોય છે હંમેશા 90 આ મુજબ હોય કાટખૂણું તો 90 હોય। પછી બીજું કીધું છે કે તમે અનુમાન કરી શકો છો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે તો પહેલું છે કે કાટકોણનો અડધો ભાગ કેટલો થશે કાટકોણ એટલે શું થાય તો કે 90 થાય 90 અહીંયા તમને દેખાય છે કાટકોણ એટલે 90 એલ આકારમાં પરંતુ એનો અડધો ભાગ એટલે શું થશે વચ્ચે તો કે તમે 90/2 કરો એટલે કેટલા થાય તો કે 90/2 ભાગાકાર તો હવે તમને આવડે 2 × 5 = 10 થઈ જાય એટલે આપણે 2 × 4 = 8 લેશું તો 9 માંથી 8 જશે તો 1 = 0 અને 2 × 5 = 10 10 માંથી 10 જશે તો 0 જવાબ શું આવ્યો 45 મતલબ કાટકોણનો અડધો ભાગ શું થશે અહીંયા પણ તમે વચ્ચે જોઈ શકો કયો થાય તો કે 45 એવી જ રીતે કાટકોણનો ત્રીજો ભાગ કયો થશે તો કે કાટકોણનો ત્રીજો ભાગ એટલે શું કીધું છે અહીંયા જે છે એ 45 બીજો ભાગ કયો ત્રીજો ભાગ એટલે આની વચ્ચે હોવો જોઈએ તો 0 અને 45ની વચ્ચે હોવું જોઈએ ને એનો ભાગ કાટકોણનો કયો થશે તો કે 90/3 કરવા જશે એટલે કેટલો થશે 30। હવે એવી જ રીતે કાટકોણનું બમણું કીધું છે તો આવી રીતે અહીં 0 થી 90 છે તો આટલો ભાગ બીજો કરો એટલે અહીંયા જોઈ શકો તમે કેટલા છે આપણે જે ઘડિયાળ બનાવી અંશ ઘડિયાળ એમાં પણ દર્શાવ્યા છે આવા 2 ભાગ એટલે કેટલું થયું 180 મતલબ 90 વત્તા 90 અથવા તો 2 × 90 કેટલા થાય 180 તો અહીંયા પહેલા ખાનામાં 45 પછી 30 પછી 180। હવે પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કીટુ એ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ અહીંયા તમને જે ચિત્ર આપ્યું છે સ્ટ્રાઈકર માટેનું કેરમ માટેનું એમાં કીધું છે કે એનો ખૂણો કેટલો હશે માપો એટલે તમે તો તમે અહીં ચિત્રમાં જ જોઈ શકશો કે એલથી વચ્ચેનો ને એનાથી નાનો ભાગ છે મતલબ કેટલો હશે એનો કેટલામો ભાગ છે ત્રીજો ભાગ દેખાય છે તો અહીંયા કેટલો ખૂણો હશે 30। રેડી? તો આ મુજબ તમારે જે પ્રવૃત્તિ આપેલી હતી અંશ ઘડિયાળ બનાવવી અને એના આધારે અમુક પ્રશ્નો હતા એ જોવાના હતા। તો પેજ નંબર 131 પરનું તમારું જે છે એ પણ અહીંયા પ્રવૃત્તિ પૂરી થાય છે। ત્યાર પછી જો આ પણ અત્યારે તમને અહીંયા સમજાવી દઉં કે યોગ સાથે ખૂણા એમાં શું કહે છે કે યોગ કરતા હોય ને ત્યારે પણ તમને અહીં ખૂણા બનતા હોય આસન કરતા હોય ત્યારે પણ તો ડીની રમત કે તમે તમારા મિત્રો સાથે રમી શકો છો તમે કોઈ ખૂણા દોરો તમારો મિત્ર તે ખૂણાનું માપ અનુમાન કરશે અને તમારે શું કરવાનું તો કે કંપાસ બોક્સમાં આવું પરિકર હશે તમારી પાસે એની મદદથી એ ખૂણો માપવાનો। ધારો કે મેં તમને આ ખૂણો બનાવ્યો છે તો તમારા મિત્રએ અંદાજ લગાવ્યું કે 90 છે તો તમારે આ પરિકર લઈ અને આ ખૂણો માપવાનો અને કહેવાનું છે માપવાનો કઈ રીતે આ પરિકરને તમે અહીંયા મૂક્યું હશે ધારો કે આપણે આ ખૂણો આવી રીતે બનાવ્યો હોય મેં આવી રીતે દોર્યો હોય તો તમે અહીંયા પરિકર રાખશો પરિકર એટલે કે આ કંપાસ બોક્સ જે છે એ તમે અહીંયા રાખશો એટલે તમને ખબર પડી જશે કે અહીંયા જે ખૂણો બતાવશે અહીંયા એ કયો છે તો કે આ નીચેના અંક જે આપ્યા હોય ને એ માપવાના તો એ કયો અંક છે ધારો કે 40 આવ્યું તો મતલબ આ ખૂણો કેટલો હશે 40 અંશ એવી જ રીતે અનુમાન મિત્રો તો કોઈ પણ કહેશે અનુમાન લખવાનું સામે એનું માપ અને ગુણ જો અહીંયા હોત તમે તો આપણે બધા મળીને પ્રવૃત્તિ આ કરે પણ અત્યારે છે તો તમે ઘરે એકલા પણ કરી શકો કે ખૂણો કોઈ પણ ખૂણા દોરી લેવાના 3 પછી એમાં અનુમાન તમારું અંદાજે પહેલાં માપ લખવાનું અને પછી પરિકર જે કંપાસ જે છે એ ખૂણા માપવા માટેનું એના દ્વારા માપન કરવાનું પછી જોવાનું છે
કે એમાં માપ કેટલું આવે છે અને અહીંયા તમારે લખી નાખવાનું રહેશે. રેડી? તો આપ અહીંયા તમારો પાઠ પણ પૂરો થાય છે, પાઠ નંબર તમારો 2. હવે એક કોયડાની જે પ્રવૃત્તિ છે એ તમારી એક બાકી રહેશે, એ આપણે જોઈ લઈએ. જુઓ તમારી બુકમાં ક્યાં આપ્યા હતા, પેજ નંબર 19 પર કોયડા આપ્યા હતા કે દિવાસળીનો કોયડો. એમાં પહેલું જુઓ, 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો અને પ્રયત્ન કરો. તો કે તમે 6 દિવાસળીની મદદથી જુઓ, અહીંયા એક આ રીતે મળ્યો, તો કે આ રીતે ત્રિકોણ એક નીચે બનાવ્યો છે મેં, પછી તમે આ રીતે ઉપર દિવાસળી ગોઠવો તો આ રીતે ત્રિકોણ બની જશે. પરંતુ અંદરના જે ત્રિકોણ છે એ કુલ કેટલા ત્રિકોણ થશે જુઓ. એક જે નીચે ત્રિકોણ બનાવ્યો છે, બીજો ઉપર બનાવ્યો છે, ત્રીજો આ, ચોથો અહીંયા બનશે, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા પણ ત્રિકોણ બન્યો અને આઠમો અહીંયા પણ ત્રિકોણ બન્યો. તો તમે દિવાસળીની સળીને આ રીતે ગોઠવો તો ત્રિકોણ બની જાય કેટલા, 8. રેડી? ત્યાર પછી કીધું છે કે 8 દિવાસળીની મદદથી જે તમને અહીંયા માછલી આપેલી છે આ મુજબ, એ માછલીને કોઈ પણ 3 દિવાસળી જ ઉઠાવવાની છે આમાંથી, અને પાછી તમારે એવી જ માછલી એની વિરુદ્ધ દિશામાં બનાવવાની છે. તો શું કરીશું, તો કે આમાંથી કઈ સળી આપણે ઉઠાવીશું, તો કે 8 નંબરની, ધારો કે તમે નંબર આપી દો, યાદ રાખજો અહીં હું નંબર આપું 1, 2, 3, 4, 5, 6, 7, 8 હું નંબર આપી દઉં, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ રીતે નંબર આપ્યા હોય મેં, તો હું તમારી જે 8 નંબરની દિવાસળી લઈ અને હું અહીંયા મૂકી દઉં 5 અને 7ની વચ્ચે, મતલબ ક્યાં, તો કે અહીંયા. હવે હું આ દિવાસળીની સળીને અહીંયા મૂકી દીધી મેં. જોજો શું કરું છું, અહીંયાથી ઉઠાવીને અહીંયા એક ઉઠાવી મેં, હવે બીજી કઈ ઉઠાવીશ, તો કે જે તમારી 6 નંબરની હતી, મતલબ કે અહીંયા જે છે સળી આને ઉઠાવીશ તો, અને એને હું કયા મૂકી દઈશ, તો કે અહીંયા. હવે ત્રીજી 2 ઉઠાવી લીધી, 3 જ ઉઠાવવાની છે, એવી ને એવી માછલી આપણે બનાવવાની છે. તો હવે કઈ હું ઉઠાવીશ, તો કે જુઓ અહીંયા જે હતી સળી વિરુદ્ધ દિશામાં માછલી બનાવવાની છે, મતલબ જે આ 2 નંબરની સોરી અહીંયા જે આપણી સળી હતી દિવાસળીની એને ઉઠાવીને હું ક્યાં મૂકી દઈશ, તો કે જે સળી આપણે અહીંયા અહીંયા. રેડી? જુઓ વિરુદ્ધ દિશામાં માછલી બની ગઈ હતી. કેવી? કે ચિત્રમાં જુઓ ઊંધી આ મોઢું આ બાજુ હતું, પરંતુ આ મોઢું કઈ બાજુ થઈ ગયું, વિરુદ્ધ દિશામાં. માછલી આપણે વિરુદ્ધ દિશામાં જ જોતી હતી. 3 દિવાસળીની સળીને ઉઠાવી બની ગઈ તમારી માછલી. ત્યાર પછી જુઓ આ મુજબ તમને ચિત્ર આપેલું છે. હવે એને તમારે ગોઠવી, તમને જવાબ આપ્યો છે ને કે ઘર આકાર બનાવવો છે. જુઓ જવાબ તમારા કોયડાના, અહીંયા તમને કીધું હશે જવાબમાં આવું બનશે ઘર, તો કે કઈ દિવાસળીની સળી ઉઠાવશું અને એવું ઘર બનાવશું આપણે. 5 દિવાસળીની સળી, 5 સળી ઉઠાવી ઉપાડી અને આપણે એને બનાવવાનું છે, તો કે કઈ રીતે, કે જુઓ અહીંયા આપણે શું કરીશું કે નંબર આપો તમે એટલે તમને ખાસ યાદ રહેશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે નંબર આપી દીધા. કઈ રીતે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે હું નંબર બોલું કે આ સળી ઉઠાવી તો તમને યાદ રહે. રેડી? હવે શું કરીશું, પહેલા નંબર ઉપર શું કરીશું, 6 નંબરની જે સળી છે એને લઈ તેને 5 ને 2, 3, 4 ને સમાંતર ગોઠવો. કઈ રીતે? કે આ 6 નંબરની સળી અહીંયા છે, આપણે 6 નંબર કીધા હતા એને લઈ અને મેં ક્યાં ગોઠવી, તો કે આ મુજબ જે તમારી 5ને જે છે સળી 5ને એને 2, 3, 4ને સમાંતર. આ જે 5 નંબરની સળી છે એને 2, 3 મતલબ આ રીતે, આ 4 છે એને સમાંતર થઈ ગઈ, આ રીતે ગોઠવવાની. હવે 1 નંબરની સળી લઈ, એટલે કે આ 1 નંબરની સળીને ઉપાડી અને 4 અને 6ની વચ્ચે આ રીતે રાખવાની. પછી 2 સળી ઉપાડી છે. હવે ત્રીજી 2 નંબરની દિવાસળી લઈ 6ના નીચેના છેડા પર ઊભી કરવાની છે. તો આ 2 નંબરની ઉપાડી જે 6નો નીચેનો છેડો છે અહીંયા ઊભી રાખી આપણે. હવે ચોથી ઉપાડશું, 10 નંબરની જે દિવાસળીની છળી છે એને ખસેડી
आठ अने बेना नीचेना छेड़ा वच्चे राखवानी। तो दस नंबर की जे सड़ी छे एने खसेड़ीने क्यां जवा देशुं, आ आठ छे ना बे छे एनी नीचे आम खसेड़ी लीधी। हवे छेली नौ नंबर की जे सड़ी छे एने खसेड़ी अहीं जवा देवानी। बनी गयुं तमारुं घर जुओ, रेडी? सड़ीना क्रम याद राखवाना, पछी तमारे बनावानुं, एटले आसानीथी तमे करी शको। तो आ हता तमारा जे कोयडा एना जवाब। तो हवे तमारो पाठ अहीं पूरो थाय छे। स्वाध्याय पोथीमां आपणे नेक्स्ट विडियोमां जोशुं। अहीं सुधी राखीशुं। अस्तु, जय हिंद।